હાલે લોકડાઉન લોકડાઉનની પરિસ્થિતિ છે અને તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા બંધ છે ત્યારે આવા સમયે કચ્છ જિલ્લાના થેલેસેમિક બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા ખાસ કરીને આ બાળકોને દર પંદર દિવસે બ્લડની જરૂર પડે છે ત્યારે ભુજના યુવાનો ધવલ રાવલ અને સચિન ઠક્કરે આ પડકાર ઝીલી લીધો હતો અને તંત્ર સાથે પરામર્શ કરીને જિલ્લાના ખૂણે રહેલા થેલેસેમિક બાળકને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે ફ્રીમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનું નક્કી કરેલ છે આ માટે દાતાઓને વાત કરતા દાતાઓનો સહકાર મળતા હાલે એમ્બ્યુલન્સ સેવા ચાલી રહી છે અને સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારોમાં એમ્બ્યુલન્સ જઈને બાળકોને ભુજ ખાતે આવેલ થેલેસેમિક સેન્ટરમાં લઈ આવે છે અને તેમને બ્લડ ચડાવવામાં આવે છે લોકડાઉન બાદ અત્યાર સુધી પાંત્રીસથી પણ વધુ બાળકોએ આ સેવાનો લાભ લીધો છે ભુજના લોક કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા એમ્બ્યુલન્સ વાહન ફાળવવામાં આવેલ છે ત્યારે કચ્છના થેલેસેમિક બાળકોની લોકડાઉન દરમિયાનની વ્યવસ્થા જળવાઈ ગઈ છે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ધોલભાઈ રાવલે જણાવ્યું હતું કે રોટરી વોલ સિટી ક્લબ દ્વારા ચલાવાતા થેલેસેમિક સેન્ટરમાં નોંધાયેલા બાળકોને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી શકાય તે માટે આ વ્યવસ્થાની તાકીદે જરૂર જણાતા આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને આ માટે બ્લડ ડોનેશન કરનાર દાતાઓને પણ સારો એવો સહકાર મળતો હોવાનું તેમણે જણાવ્યું હતું ધવલભાઈ રાવલ અને હેમેન્દ્રભાઈ જણસારીએ આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ ગવર્મેન્ટે લોકડાઉન શરૂ કર્યું ત્યારે અમે લોકો થેલેસેમિયા સાથે જોડાયેલા છીએ અને બસ્સોને પચીસ બાળકો જ્યારે જી કેના થેલેસેમિયા સેન્ટરમાં આવે છે એ છોકરાઓ કેવી રીતે બ્લડ માટે આવી શકશે એની એક જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે મારા મિત્ર સચિનભાઈ સાથે વાત કરતાં એક ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાનું નક્કી કર્યું અને એના માટે અમે એક બે દાતાઓને વાત કરતાં એમણે કીધું કે તમે શરૂ કરો ખર્ચની ચિંતા ના કરજો પછી એમ્બ્યુલન્સ ક્યાંથી લેવી ત્યારે મને મારા મિત્ર હેમેન્દ્રભાઈ જણસારી લોકસેવા ટ્રસ્ટના એ જ આવ્યા મેં એમણે કીધું કે આવું એક કામ આપણે કરવાનું છે ત્યારે એમણે પણ કીધું કે તમે પૈસાની કે કંઈ ચિંતા ના કરો ધવલભાઈ આપણે આ સેવા શરૂ કરીએ અને સત્યાવીસ તારીખથી કરી અને અમે આ જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી આ ફ્રી એમ્બ્યુલન્સ થેલેસેમિયા બાળકો જે જી કે જનરલ હોસ્પિટલમાં બ્લડ ચડાવવા આવે છે એમના માટે આ સેવા શરૂ કરી અત્યારે આજની તારીખ સુધીમાં પાંત્રીસ બાળકો જે એમાં ખાવડાના દ્રોબાણા લખપત તાલુકાનું જારા પરજાઉ આ બાજુ વોંદ કચ્છના જે ગામોમાંથી છોકરાઓના ફોન આવે છે એ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા અહીંયા લાવીએ છીએ એ લોકો અહીંયા બ્લડ ટ્રાન્સફ્યુઝેશન થઈ જાય પાછી એમ્બ્યુલન્સ એમને પાછી ફ્રી એમને ત્યાં એમના ગામે પહોંચાડી દે છે આવી એક સેવા શરૂ કરી છે મારું નામ જણસારી હેમેન્દ્ર છે હું લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી તરીકે સેવા આપું છું હાલમાં જ્યારે સમગ્ર કચ્છમાં સમગ્ર ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે થેલેસે મહિનાના બાળકો માટે બ્લડ ટ્રાન્સફ્યુશન માટે સમગ્ર કચ્છના બાળકોની ચિંતા દર્શાવતા ધવલભાઈ રાવલ અને સચિનભાઈ ઠક્કર જેમણે અમારી સંસ્થાનો સંપર્ક કરી અને એમ્બ્યુલન્સ સેવા માટે અપીલ કરી હતી ત્યારે અમારી સંસ્થા દ્વારા આવા બાળકોને એમ્બ્યુલન્સ સેવા ફ્રી મળી રહે તે માટેની એક પહેલ કરી છે આ ઉપરાંત થેલેસેમિયા ઉપરાંત પણ ડાયાલિસિસના જો કોઈ દર્દીઓ હોય છે તો સાથે સાથે અમે એમને પણ લાવતા હોઈએ છીએ અને એમ એમને પણ નિઃશુલ્ક સેવાઓ આપીએ છીએ આ ઉપરાંત જીકે જનરલ હોસ્પિટલ મધ્યેથી બીપીએલના દર્દીઓ જો ભુજથી અમદાવાદ કે ભુજથી રાજકોટ મધ્યે ઉચ્ચ સારવાર માટે જ્યારે જનરલ હોસ્પિટલ દ્વારા રેફર કરવામાં આવે છે તો આવા બીપીએલના દર્દીઓને પણ અમે એમ્બ્યુલન્સ સેવા ફરી આપીએ છીએ સાથે સાથે ઓક્સિજન અને એક કો સહાયક તરીકે નર્સિંગ સ્ટાફ પણ સાથે હોય છે આ પ્રમાણે થેલી સમયના દર્દીઓ હોય છે ડાયાલિસિસના દર્દીઓ કે અન્ય કોઈ ગંભીર બીમારીવાળા દર્દીઓને અમારી સંસ્થા અને અમારા પરમ મિત્ર ધવલભાઈ રાવલ અને સચિનભાઈ ઠક્કરના સહયોગથી આ સેવાઓ પૂરી પાડી રહ્યા છે